सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामवाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै ગીતાના 11મા અધ્યાયમાં જોતા હતા એ પ્રમાણે અર્જુન જે 10મા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું કે મારા એક અંશથી હું આખા જગતને વ્યાપ્ત કરી રહ્યો છું એની ઈચ્છા થઈ જોવાની, પણ એ પહેલાં એ સ્તુતિ કરે છે, પોતાની કૃતકૃત્યતા બતાવે છે અને કહે છે કે હે પ્રભુ, મારા ઉપર કરુણા કરીને જે પરમ પુરુષાર્થનું સાધન છે, જે રહસ્ય છે, જે ગોપનીય છે, બધાને કોઈને બધાને ન કહેવાય એવું અધ્યાત્મ જેનું નામ છે એટલે કે આત્મા અનાત્માનો વિવેક, એ આપે મને બતાવ્યો અને એના કારણે મારો જે મોહ હતો કે હું આ બધાને માનતા છું, પણ મને એવું સમજાયું કે આત્મા અને અનાત્મા એ કેવું છે. તમે જ કહ્યું હતું ગીતામાં હમણાં કે વાંસાંશ જીણાની યથા વિહાય, આ શરીર છે એ વસ્ત્ર સમાન છે, એ જીર્ણ થાય અને દૂર થાય, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. અને હું તેમ જ માનતો હતો કે આ બધાનો નાશ થઈ જશે એવું નથી, એ પ્રકારનો મારો મોહ હતો એ દૂર થયો છે. તમારા વચનથી મારો મોહ દૂર થયો છે. અને વળી તમે કહ્યું એ પ્રમાણે તમે આ દુનિયા આપણે જગતના સર્જન કરતા, પાલન કરતા અને લય કરતા છો એનો વિસ્તારથી મને વાત કરી.
એટલું જ નહીં, હે કમલ પત્રાક્ષ, તમારું જે મહાત્મય છે, કહ્યું કે જે વિશ્વને સર્જન કરવાનો, અને એટલું જ નહીં, એ મહાત્મય એટલે કેવું છે કે જે તમે એક હોવા છતાં અનેક રૂપે ભાસો છો, તમે અકર્તા હોવા છતાં પણ અશુભ અને અશુભ કર્મને પ્રમાણે આ જગતનું સર્જન કરો છો, છતાં તમારામાં કોઈ પ્રકારનું વૈષમ્ય કે નિર્ગુણ નથી. એવું મહાત્માની તમે જે મને વાત કરી, અજ્ઞાન મહાત્મા છે એની મને વાત કરી, એ એવમ એતદ એમ જ છે, એ પરમેશ્વર તમારા જે સ્વરૂપની વાત કરી એ એવું જ છે, મને એમાં કોઈ શંકા નથી, મને કોઈ અવિશ્વાસ નથી. છતાં પણ એ પુરુષોત્તમ મને એક ઉત્કંઠા જાગૃત થઈ છે, મને કૃતકૃત્યતા પ્રાપ્ત કરી છે, કૃતાર્થ ભવિષ્યા, કૃતાર્થ બનવા માટે હું તમારા આ વિશ્વરૂપને, તમારા જે જ્ઞાન ઐશ્વર, તમારા જે વિશ્વરૂપને જે ઐશ્વર્યરૂપ છે કે જે જ્ઞાન શક્તિ બળ વીર્ય અને તેજોથી સંપન્ન છે, એ પુરુષોત્તમ એટલે પુરુષોત્તમને કહીને કહે છે શું છે કે તમે સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો, એટલે તમે જાણો છો કે હું ખરેખર કૃતાર્થ થવાની ભાવનાથી જ આપને પૂછી રહ્યો છું, માટે મન્યસે અધિ તત્શક્યમ પ્રષ્ટુ મયા ઇતિ પ્રભુ. એ ભગવાન, મને ખબર નથી, ગઈ વખતે આપણે વાંચ્યું હતું ને કે મને ખબર નથી, જ્ઞાનેશ્વર મહારાજે કહેલો કે મને એમ કે ભગવાન મને ખબર નથી, હું નથી શનક સંકાદી નારદજી કે ગરુડજી, કેટલાકની પાસે નજીક હતા છે, અને છતાંય એમણે ક્યારે આ વિશ્વરૂપ દર્શનની વાત નહીં કરી હોય, ગોપીઓએ પણ નહીં કર્યું હોય, માં યશોદાએ પણ નથી કર્યું, એ તો તમે કૃપા કરી અને બતાવો. એટલે છતાં મારામાં એક ઉત્કંઠા છે, અને કેવી ઉત્કંઠા છે અહીંયા સરસ કહે છે, મને વિશ્વરૂપ જોવાની મારામાં યોગ્યતા છે કે નહીં એ મને સમજાતું નથી. એનું કારણ પૂછો તો એક જ છે કે શું રોગીને પોતાના રોગની ખબર પડે, રોગી પોતાના રોગનું નિદાન સમજી શકે? મહારાજ, જેમ એક આસક્તિ પ્રબળ આશક્તિવાળું હોય એને પણ પોતાની યોગ્યતા વિસરી જાય છે, પ્રબળ આસક્તિવાળો પોતાની યોગ્યતા છે કે નહીં પણ એ આસક્તિને કારણે કામના કરી બેસે છે. એટલું જ નહીં, જેમ કોઈ એકદમ પાણીને તરસ લાગે, તુષાતુર પાણીની એટલી બધી તરસ લાગી હોય અને તમે પાણી આપો ને, તેમ કે આટલું માટલું નહીં, કદાચ સમુદ્ર આપો તો થાય કે પૂરું થશે કે નહીં, એવી મારી તમારા વિશ્વરૂપ દર્શન કરવાની ઝંખના છે. કેમ જેમ પાણીની તરફ લાગ્યો ને, કે માટલું માટલું નહીં, આખું સમુદ્ર આપો તો સમુદ્ર પાણી હોય તો કે થશે, ભૂખ તરફ છીપાશે કે કેમ, એવી લાગે એવી તૃષ્ણાતુર છું. સેના માટે? આપના રૂપે જવા માટે. એટલે કહે છે મેં મહ્યમ અત્યંત અર્થી ન, અને તમે કેવા છો? પરમ કાર્મિક છો. જેમ ચંદ્રમા છે, ચંદ્રમાને પ્રકાશમાં ચકોર છે એ અમૃત તત્વની પ્રાપ્તિ કરે, પણ બધાને ચંદ્રમા પ્રકાશ આપે છે. વર્ષા ઋતુમાં પેલ આપણે વર્ષા ઋતુ જે છે એ વરસી રહી છે ત્યારે પહાડ ઉપર પણ વરસે છે.